गुड मॉर्निंग बाळको, आजे तारीख 10/9/2020। आजनो आपणो विषय छे पर्यावरण। पर्यावरणनी स्वाध्यायपोथीमां जोईए तो पेज नंबर 50 सुधी आपणे चाली गयुं छे। मैं तमने होमवर्कमां, आगळना विडियोमां होमवर्कमां तमने शुं आपेलुं तो पेज नंबर 49 जे खाली जग्याने खरा खोटा हता ते मैं तमने लोकोने नोटमां एकवार लखवा आपेला। ने अहीं एक सरस मजाना 5 रमकड़ा छे, बराबर। तमने जे रमकड़ा गमता होय ए रमकड़ानी नीचे तमारे अहीं जे खानुं आप्युं छे ए खानामां खरानी निशानी करवानी हती। हवे आजे आपणे जोईशुं पेज नंबर 51। पेज नंबर 51 अहीं एक सरस मजानी खाली जग्या आपेली छे अने अहीं प्रश्न कयो छे 14મો छे। रमकड़ा जुओ ते साना बन्या छे ते लखो अने ते बन बनावा प्रयत्न करो। तमे घणा रमकड़ा बनाव्या हशे, जेम के कागळनी होळी, बराबर। आ रमकड़ा बधा बनावे ज छे, चोमासामां बधा कागळनी होळी बनावे ने सरस मजाना पाणीमां मूके एटले सरस मजाना तरिया करे, बराबर। पछी डॉल, ढींगली जोड़े भी तमे रम्या ज छो। हवे हाथी अने घोड़ा, ए रमकड़ा जोड़े पण रमवानी मजा आवे। अहीं पहेलुं शेनुं छे, शेनो रमकड़ू छे तो हाथीनुं। हवे हाथीनी खाली जग्या शुं छे के खाली जग्यानो हाथी बने शेनो तो लाकड़ानो। हाथी शेनो बने? लाकड़ानो बने। एना पछीनी बीजी खाली जग्या, ખાલી જગ્યાની હોળી બની શેની? કપડાની કે કાગળની? તો આ હોળી શેની બની છે? કાગળની બની છે। શેની બની છે? કાગળની। એટલે આપણે અહીં કાગળ લખીશું, બરાબર। આટલી તારીખ લખી દેજો અહીં 10/9/2020 અને CW લખી દેજો। પહેલી ખાલી જગ્યામાં લાકડા આવશે, બીજામાં કાગળ, એના પછી ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાની ઢીંગલી બને। ઢીંગલી શેની બને? લાકડાની બને કે કપડાની બને? તો કપડાની ઢીંગલી બને, બને છે ને। તમે લોકો ઘરે તમારા મમ્મી લોકો બી સરસ મજાની ઢીંગલી બનાવતા હશે કપડાની, તમે કપડાની સરસ મજાની ઢીંગલી પણ ડોલ જોઈ હશે અને તેની જોડે રમ્યા પણ હશો। એટલે ઢીંગલી શેની બને? તો કપડાની ઢીંગલી બને। પછી આ શું છે, શેનું ચિત્ર છે, આ શેનું, કયું રમકડું છે? ઘોડાનું। તો ઘોડો શેનો બને? તો લાકડાનો ઘોડો બને। ઘોડો શેનો બને? લાકડાનો બને। ઓકે, લખાઈ ગયું આટલું। હવે એના પછી એક સરસ મજાનું ગીત છે અહીં, રંગબેરંગી રમકડાં। જો અહીં બાજુમાં છે ને ગાડી રંગબેરંગી રમકડાંની, રમકડાં કેટલા બધા છે, કયા કયા છે? ઘોડો છે, હાથી છે, સિંહ છે, વાઘ, બરાબર, વિમાન છે, ગાડી છે, ઘણા બધા, બહુ બધા, ઘણા બધા રમકડાં છે જે આપણાને ગમે એવા રમકડાં છે, બરાબર। આ સરસ મજાનું એક બાળગીત છે, એ બાળગીત આપણે સાથે ગાયેલું પણ ખરું અને તમારે આ બે વખત મોટેથી ઘરે રાગમાં ગાવાનું રહેશે। હવે એના પછી આપણે જોઈએ તો પેજ નંબર 52। પેજ નંબર 52 પર પ્રશ્ન 16, પ્રશ્નોને આધારે વાતચીત કરો। અહીં આપણે 1, 2 અને 3 આ 3 પ્રશ્નની ચર્ચા પણ કરેલી અને મેં તમને નોટમાં પણ લખવા આપેલું, પણ પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 એ નથી લખ્યું, એટલે આ બે પ્રશ્ન તમારે લખવાના રહેશે નોટમાં। કયો? પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 ખરું કરી દો એટલે તમને ખબર પડે કે આ બે પ્રશ્ન નોટમાં લખવાના। હવે એના પછી પ્રશ્ન 17, ગીતમાંથી શોધીને લખો। અહીં નમૂનો આપ્યો છે, જો અહીં મેં ગીતમાંથી આ શોધીના શબ્દ લખેલા છે, આપણે ચોપડીમાં પણ આ પ્રમાણે શબ્દ લખેલા હતા, જેમ કે પહેલું છે જેમાં ટ આવતો હોય તેવા શબ્દ, જેમ કે અહીં આપેલ છે મોટી, બરાબર। એ સિવાયના કયા શબ્દ આવશે? તો ઊંટ, પોપટ અને બેટ। શું આવશે? ઊંટ, પોપટ, બેટ। એ સિવાયના ચોપડીમાં બાળગીતમાં જે શબ્દ આવતા હોય તે પણ તમે લખી શકો છો। એના પછીનું, જેમાં ડ આવતો હોય તેવા શબ્દ, જેમ કે રમકડાં, તો રમકડાં સિવાયના બીજા કયા? તો શું આવશે? ગાડી, ઘોડા, દડા। શું આવશે? ગાડી, ઘોડા, દડા। એના પછીનું, જેમાં વ આવતો હોય તેવા શબ્દ, જેમ કે આવી, તો શું આવશે? વ આવી શબ્દ, વ આવતા હોય તેવા શબ્દ, તો એ સિવાયના, આવી સિવાયના શબ્દ શું આવશે? વાઘ, વાંદરા, વિમાન। શું આવશે? વાઘ, વાંદરા, વિમાન। હવે એના પછીનું, જેમાં પ આવતો હોય તેવા શબ્દ, જેમ કે પોપટ, પોપટ સિવાયના બીજા કયા શબ્દ? પંપમ, પીપુડા, પિસ્તોલ। શું આવશે? પંપમ, પીપુડા, પિસ્તોલ। હવે એના પછી પ્રશ્ન 18, શબ્દમાંથી શ ઓળખી તેની ફરતે ગોલ કરો। ચાલો તો આપણે કરીએ, જે શ આવતા હોય તેવાની ફરતે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે, અને આ પહેલા ધોરણમાં તમે શીખી જ ગયા છો, તમને આવડે જ છે। એના પછીનું આપણે જોઈશું પ્રશ્ન 19, વાંચો અને શ્રની નીચે લીટી કરો। જેમ કે જેમાં શ્ર આવતા હોય, તો ચાલો એના નીચે પણ આપણે લીટી કરી દઈએ। ઓકે બાળકો, હવે પેજ નંબર 53, પેજ નંબર 53 પર આ તમારે સરસ મજાના
अक्षरो छे बराबर छे तमारे जोईने जाते लखवाना छे एटले अहीं HW लखी दो ओके कितले सुधी लखवाना छे आटले सुधी लखवाना छे ओके बाळको आजना दिवसे फक्त आटलुं ज एना पछी आपणे आगळना विडियोमां भणीशुं।